ગુજરાત માજી સૈનિક પ્રમુખ જીતેન્દ્ર નીમાવતની અધ્યક્ષતામાં માજી સૈનિકોનું ઐતિહાસિક સ્નેહ સંમેલન યોજાયું હતું માજી સૈનિકો અને વીર નાળીઓના હક વિશે સવિસ્તૃત માહિતી આપવા નવસારી વલસાડ સુરત ડાંગ અને તાપી જિલ્લાનું સંયુક્ત સ્નેહ સંમેલન રવિવારે ચીખલીના જ્ઞાન કિરણ ઘોડિયા જ્ઞાતિ મંદર સુરખાઈ ખાતે યોજવામાં આવ્યું હતું માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ગુજરાત રાજ્ય આયોજિત સ્નેહ સંમેલન માજી સૈનિકો અને વીર નાળીઓના પડતર પ્રશ્નો મુશ્કેલીઓ તથા વિવિધ હક્કોને લઈ ચર્ચા વિચારણા માટે રાખવામાં આવ્યું હતું માજી સૈનિક સેવા ફાઉન્ડેશન પ્રમુખ જીતેન્દ્ર નિમાવત અને ઉપપ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલું સ્નેહ સંમેલન એક ઐતિહાસિક ગુજરાત માજી સૈનિક સ્નેહ સંમેલન કહી શકાય જેમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર વલસાડ નવસારી ડાંગ તાપી અને સુરત એમ જિલ્લાના તમામ માજી સૈનિકો પરિવારો અને વીરનાળીઓ એકસાથે એક જગ્યાએ ભેગા મળીને જબરદસ્ત એકતાનો પરિચય આપ્યો હતો કાર્યક્રમની શરૂઆત ભારત માતાના ફોટા પાસે દીવો પ્રગટાવી વંદન કરીએ શ્રી પ્રભુના ચરણોમાં પ્રાર્થનાથી કરવામાં આવી હતી દેશ માટે વિના સંકોચે એક પણ ક્ષણ પોતાના કુટુંબનું વિચાર્યા વગર પોતાના જીવનું બલિદાન આપનારા શહીદો માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું મંચસ્થ તમામ મહાનુભાવોનું સાલ ઓઢાડી શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત વિધિ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન સૌ હોદ્દેદારો પોતાના વિચારો રજૂ કર્યા હતા માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ જીતેન્દ્ર નીમાવત તરફથી અપાયેલા પ્રવચને શરૂઆતથી જ તમામ હાજર લોકોનું નવું જોમ ભર્યું હતું પ્રમુખે જણાવ્યું હતું કે એક સૈનિક રાત દિવસ જોયા વગર પોતાની નોકરી પૂરી કરી સેવા નિવૃત્તિ પછી સુખ છે રહેવાના સપના જોવે છે જે ચકનાચું થઈ જાય છે રિટાયરમેન્ટ પછી સૈનિકોની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થાય છે સ્નેહ સંમેલનમાં સરકારનો પણ ઉઢડો લેવાયો હતો અને ખુલ્લી નારાજગી જોવા મળી હતી માજી સૈનિક સેવા સંગઠન પ્રમુખ કોઈ કોઈપણ પક્ષનું નામ લીધા વિના જણાવ્યું હતું કે સરકારની હાલત બહેરી અને બબળી જેવી છે વારંવાર રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામો આપી શકી નથી હવે એક સંપથ લડાઈ લડવી જ રહી જો આવનારા ટૂંક સમયમાં સરકાર માજી સૈનિકોની માંગને ધ્યાને લઈ નિરાકરણ નહીં કરે તો માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ફરી એકવાર પોતાની માંગણીઓને લઈ સરકાર વિરુદ્ધ મેદાનમાં ઉતરશે ખેરગામમાં છાંયડો ક્લિનિક ધરાવતા ડૉક્ટર નીરવભાઈ પટેલે દેશભક્તિ દાખવતા માજી સૈનિકો માટે જાહેરાત કરી હતી કે તેઓની ક્લિનિક સૈનિકો માટે નિશુલ્ક રહેશે ફક્ત દવા અને લેબોરેટરીનો નહીવત જેવો ચાર્જ ચૂકવવાનો રહેશે

તાપી જિલ્લાના તમામ માજી સૈનિકો અને વીર નારીઓની મિટિંગનું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં માજી સૈનિકો અને વીરનારીઓ ઉપસ્થિત રહેલ અમારા જે ચૌદ મુદ્દાઓ સરકારશ્રીમાં આપેલ છે એમનું નિરાકરણ આજ દિન સુધી થયેલ નથી જેથી સરકારશ્રીની અમે પૂર્ણ વિનંતી કરીએ છીએ કે અમારા આ જે મુદ્દાઓ છે એમનું નિરાકરણ તાત્કાલિક લાવે જો અમારા મુદ્દાઓનું નિરાકરણ નહીં થાય તો અમે મજબૂર વર્ષ આગામી પાંચથી છ મહિનામાં ગાંધી જિંદી માર્ગે ફરીથી આંદોલન કરવા મજબૂર થઈશું જેથી સરકારને પૂર્ણ વિનંતી છે કે જેમને દેશને માટે આ મરી મીટવા અને પરિવારની કોઈપણ પણ પરવા કર્યા વગર દેશને માટે કુરબાની આપેલ એવા વિનનારીઓના પરિવાર અને માજી સૈનિકોના પરિવાર આપને વિનંતી કરે છે કે હમણાં અમારા ચૌદ મુદ્દાનું નિરાકરણ જલ્દીથી જલ્દી લાવો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ આજે જે પ્રોગ્રામ થયેલો એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમે જે રીતે તમામ માજી સૈનિકો અને વીરનારીઓને જાગૃત કરીએ છીએ તમામ જિલ્લાઓમાં એ રીતે આ પાંચેય જિલ્લાઓમાં અમે જાગૃતિ અભિયાન તહેત આજે મિટિંગ રાખેલી અને એમના નિજી પ્રશ્નો જે છે એમને વાચા આપી શકીએ સોલ્યુશન લાવી શકીએ એના માટે આ મિટિંગનું આયોજન કરેલ થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ